આજે કેવડિયામાં જે બે આદિવાસી યુવાનો ઢોર મારથી મૃત્યુ પામ્યા તેમની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓની આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ચેતર વસાવાએ જે લોકોને ચાલો કેવડિયાનું કહ્યું હતું, ચાલો કેવડિયા કરી કાર્યક્રમ ચલાવ્યો હતો, તેમાં મોટાભાગના આદિવાસી યુવાનો જોડાયા છે. આ બંને આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા આદિવાસી યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે તેવું કહ્યું હતું. ત્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સુખરામ રાઠવા, નરેન્દ્ર રાઠવા અને રાધિકા રાઠવાનો સમાવેશ થાય છે. મોટાભાગના આદિવાસી આગેવાનો છે તેમની પણ પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ વિશે સુખરામ રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ. પોલીસ વડા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે. એ સગત કઈ વાત છે, તમે જવાના છો ખરા કેવડિયા? આજે હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું. શાના માટે મૂક્યો છે ખબર નહીં, પોલીસ વડા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે. એ સગત કઈ વાત છે, તમે જવાના છો ખરા કેવડિયા? આજે હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું. ત્યારે રાધિકા રાઠવા પણ પોલીસ પર આક્ષેપો કરી રહી છે કે અમને સરખી રીતે શ્રદ્ધાંજલિ સભામાં પણ જવા દેવામાં આવતા નથી તેવું કહેતા રાધિકા રાઠવા શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ. આજ રોજ કેવડિયા ખાતે અમે જે તમામ સામાજિક લોકો ભેગા થવાના હતા, બે આદિવાસી યુવાના મૃત્યુમાં અમે એમને સામેલ થઈને એમને સાંત્વના આપવા જવાના હતા. એક શોકસભાનું બેઠક રાખેલું હતું પણ આ સરકારે અમે ભેગા થવા અમે ના થઈએ એ માટે મારી અટકાયત કરવામાં આવી છે અને આ સરકાર ન્યાય જાતે આપતી નથી તો બીજા સામાજિક કાર્યકર્તાઓને પણ રોકવામાં આવ્યું છે. પણ તમામ કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનોને રજૂઆત છે કે આપ જેટલા લોકો જઈ શકો. તો ચેતર વસાવાએ આ બંને આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા ચાલો કેવડિયાનો જે કાર્યક્રમ રાખ્યો હતો તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી જે નેતાઓ છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે. તેમને આ કાર્યક્રમ સુધી પહોંચવા દેવામાં આવી રહ્યા નથી. ત્યારે જોવાનું રહેશે કે આ ચેતર વસાવાનો જે કાર્યક્રમ છે તે કેટલા અંશે સફળ નીવડે છે. આ શ્રદ્ધાંજલિ સભામાં જે મોટાભાગના કોંગ્રેસી નેતાઓની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.